ભગવાન તમને લોકોને દીકરી દીધી હોય તો મારી આપને પ્રાર્થના છે. દીકરીને બહુ પ્યાર કરજો. પેટ ભરીને પ્યાર કરજો. દીકરીને તમામ જીદ પૂરી કરજો. દીકરીને જેટલું દેવાય એટલું સુખ તમે તમારા પિયરની માલિકો આપજો. દીકરીના માથે હાથ ફેરવતા રહેજો. દીકરા માથે બે વાર ઓછો હાથ ફેરવજો, પણ આ નિયાણી ઉપર બે વાર વધારે હાથ ફેરવજો. કારણ કે દીકરીને ખબર નથી. હું એટલા માટે તમને દીકરીને પ્યાર કરવાનું કહું છું, કારણ કે પુરુષ તો જન્મે તો એનું સ્મશાન નક્કી છે કે ક્યાં જન્મો છે, ન્યા જેને અગ્નિદાહ દેવા હે. પણ દીકરીઓનું તો જન્મ સ્થાન નક્કી છે, પણ દીકરીઓના તો મહાન નક્કી નથી કે એ જન્મી ક્યાં ને અગ્નિદાહ ક્યાં દેવાવાનો છે. દીકરીઓની જિંદગીમાં કેટલી બલી કેટલી બોળી. એનો બાપ એમ કે બેટા ઠેકાણું બહુ સારું છે, અને દીકરી આ પાડે અને કોઈ દી ન જોયા હોય, કદી ન ઓળખતી હોય એવા કુટુંબની માલિકો જેમ દૂધમાં સાકર બળે એમ બળી જાય, અને સખત એક જ વિચાર કરે મારા બાપની આબરૂ હાંચવાની છે, મારા બાપની ઇજ્જત હાંચવાની છે. સહન કરતી જાય, સહન કરે એનું નામ દીકરી. આપણા ઘરમાં દીવો કરે એનું નામ દીકરો, પણ કોકના કુટુંબની માલિકો જઈને દીવા કરે એનું નામ દીકરી છે. એટલું યાદ રાખજો. એવી દીકરીને કોઈ મહેરબાની કરીને પાણો નહીં કેતા, એવી દીકરીને મહેરબાની કરી કોઈ પથરો નહીં કેતા, એવી દીકરીને મહેરબાની કરી અને કોઈ સર્પનો ભારો નહીં કેતા. તમારે ઘેરે લક્ષ્મી પધારે, અને જો તમે લક્ષ્મીને હમું મોઢું ફેરવશો તો જિંદગીની માલિકો કોઈ દી સુખી નહીં થાવ. એટલું યાદ રાખજો.